ओम श्री कृष्ण परमात्मने नमः। शंकरना ससराए बहु मोटो यज्ञ कर्यो छे अने तेमां जवा विषे सती अने शंकर विषे संवाद थई रह्यो छे। शिवजीए यज्ञ प्रसंग कही संभळाव्यो। सती चरित्र एटले पितृ स्नेह अने पति निष्ठानी खेंचताण। सती कहे, आपे मारा पिताजी ने मान केम न आप्युं? શિવજી કહે, મેં મનથી તારા પિતાજીને માન આપેલું, હું કોઈનું અપમાન કરતો જ નથી। સતી બોલ્યા, આ વેદાંતની પરિભાષા લાગે છે। મારા પિતાના અંતરમાં રહેલા વાસુદેવ કૃષ્ણને વંદન કર્યા તે મારા પિતાને કેમ ખબર પડે? તમે એ વાત હવે ભૂલી જાઓ। શિવજી બોલ્યા, દેવી, હું તો ભૂલી ગયો છું, પણ તારા પિતા હજુ નથી ભૂલ્યા। સતીને ભગવાન શંકર સમજાવે છે કે જ્યાં મને માન નથી ત્યાં જવાથી તમારું અપમાન થશે। તમે માની નહીં છો, અપમાન સહન નહીં કરી શકો, તમે ત્યાં ન જશો, અનર્થ થશે। પણ સતીજીએ માન્યું નહીં। એમણે વિચાર્યું કે હું યજ્ઞમાં જઈશ નહીં તો પતિ અને પિતા વચ્ચેનું વેર વધશે, સર્વને વેરની જાણ થશે। સતીએ વિચાર્યું, હું ત્યાં જઈ પિતાજીને કહીશ કે હું તો વગર આમંત્રણે આવી છું, પણ મારા પતિ વગર આમંત્રણે નહીં આવે, માટે ભાઈને તેને બોલાવવા મોકલો, પિતા પતિમાં વેર ઉત્પન્ન થયું છે તેની શાંતિ કરીશ, આજે પતિની આજ્ઞા નથી તો પણ પિયરમાં જઈશ। સતીએ ઘરનો ઉંબરો ઓળંગ્યો, જે દિવસે ઘરમાં ખટપટ થાય તે દિવસે ઘર છોડવું નહીં, ઘર છોડે તો તે બહાર સુખી થઈ શકતો નથી। શિવજીએ જોયું કે હવે એ જાય છે તો પાછી આવશે નહીં, ભલે જાય પણ એકલા જાય તે ઠીક નથી। શિવ ગણોને આજ્ઞા કરી કે તમે પણ સાથે જાઓ। શુકદેવજી વર્ણન કરે છે, રાજન શિવ ગણો આવ્યા છે, કહ્યું, માં તમે ચાલતા જાઓ તો ઠીક નથી। સતી નંદીકેશ્વર ઉપર સવાર થયા છે। શિવજીએ સતીની સાડી વગેરે પોટલામાં બાંધ્યું, હવે પાછી આવવાની નથી, જાય છે તો પોતાનું સર્વ લઈને જાય। આ શિવ સતીનું છેલ્લું મિલન હતું। શિવજીએ વિચાર્યું, સતીની કોઈ વસ્તુ અત્રે રહેશે તો મારા શ્રી કૃષ્ણ ભજનમાં વિક્ષેપ કરશે, મનમાં વિકાર ઉત્પન્ન કરે તેવું કોઈ ચિત્ર ઘરમાં રાખવું નહીં। આમ સતીને જે કંઈ આપવામાં આવ્યું એનો સતીએ વિરોધ કર્યો કે આ બધી વસ્તુઓની શી જરૂર છે? શિવજી કહે, દેવી, તમને જરૂર નથી, છતાં આ બધું સાથે લઈ જાઓ। સતી જવાની ઉતાવળમાં હતા એટલે વ્યાસજીએ રસ્તાનું વર્ણન કર્યું નથી। સતીજી યજ્ઞ મંડપમાં આવે છે, શંકરની અર્ધાંગિની છે, આખું જગત માન આપે છે, ઋષિઓ તેને માન આપે છે, પણ તેથી સતીજીને સંતોષ થયો નથી। આદિશક્તિ જગદંબા આજે દક્ષને વંદન કરે છે, દક્ષ મોઢું ફેરવી લે છે, સતી ફરીથી પ્રણામ કરે છે। સતીને જોતાં દક્ષને ક્રોધ થયો છે, કેમ અત્રે આવી હશે? દક્ષ દક્ષ નથી પણ અદક્ષ છે। શિવ મહિમ્ન સ્તોત્રમાં પણ આ વાત લખેલી છે। શ્રીધર સ્વામીએ કહ્યું છે કે ક્રિયા દક્ષ અપી અદક્ષ મૂર્ખ, દક્ષ ક્રિયાદક્ષ નહીં પરંતુ ક્રિયા અદક્ષ હતો। સતી વિચારે છે, મારા પિતા મારી સામું પણ જોતા નથી, મને હવે અહીં રહેવાની ઈચ્છા નથી, હું ઘરે જઈશ, શિવજી ઉદાર છે, મારો સ્વીકાર કરશે। માતાજી યજ્ઞ મંડપમાં ભ્રમણ કરે છે। સર્વ દેવોની સ્થાપના હતી, એક શિવજીની સ્થાપના ન હતી। સતીએ જોયું તો યજ્ઞમાં દરેક દેવને યજ્ઞ ભાગ આપવામાં આવેલો, પણ શંકરને યજ્ઞ ભાવ આપવામાં આવ્યો ન હતો, શિવજીનું આસન પણ રાખવામાં આવ્યું નથી। આજે ઈશાન દિશા ખાલી હતી, દક્ષ પ્રજાપતિએ સતીનું અપમાન કર્યું તે સતીએ સહન કર્યું, પણ માતાજી સતીથી આ પતિદેવનું અપમાન સહન થતું નથી। સતીને અતિ દુઃખ થયું, જગદંબાને ક્રોધ આવ્યો છે, માથે બાંધેલ વેણી છૂટી ગઈ છે। દેવો માતાજીને વંદન કરીને વિનંતી કરે છે, માતા ક્રોધ કરો નહીં। સતી કહે, તમે ગભરાશો નહીં, હવે ક્રોધ
મારા શરીર ઉપર કરીશ, મારા શરીરથી મેં પાપ કર્યું, આ શરીરથી મેં શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, હવે શિક્ષા હું આ શરીરને કરીશ, આ શરીરને હવે હું બાળી દઈશ. સભામાં જગદંબાએ 13 શ્લોકમાં ભાષણ કર્યું છે. અરે તારા જેવો વિષયી શિવતત્વને શું જાણે? જે શરીરને આત્મા ગણે છે તે શિવતત્વને જાણતો હશે વળી? મોટા મોટા દેવો શંકરના ચરણનો આશ્રય લે છે. શિવ કૃપા વગર બ્રહ્મજ્ઞાન થતું નથી, શિવ કૃપા વગર કૃષ્ણ ભક્તિ પણ મળતી નથી. પ્રવૃત્તિ નિવૃત્તિથી પર થઈ સ્વસ્વરૂપમાં લીન રહેનારા શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે. મને દુઃખ થાય છે કે હું શિવ નિંદા કરનાર દક્ષની કન્યા છું. મને કોઈ દક્ષપુત્રી કહેશે તો મને દુઃખ થશે. પિતાજી, મને દુઃખ થાય છે કે તમારા વીર્યથી મારી ઉત્પત્તિ થઈ છે. સતી ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા છે. શરીર છોડવા યોગ માર્ગમાં સ્થિર થવા શિવજીનું ધ્યાન કરતાં કરતાં માતાજીએ શરીરમાં અગ્નિ તત્વની ભાવના કરી છે. અંદરથી ક્રુધાગ્નિ બહાર આવ્યો, શરીર બળવા લાગ્યું, શરીર ભસ્મ થયું, આદિશક્તિ જગદંબાનું અપમાન થયું છે, હવે દક્ષનું કલ્યાણ નથી. નારદ કૈલાસમાં શંકર પાસે પધાર્યા. ભગવાન શંકર સનકાદિક ઋષિઓને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે. નારદજી કથામાં બેઠા છે, વિચારે છે કે શિવજી કેવા ભોળા છે. સતીએ શરીર બાળી દીધું પણ આને દુઃખ થતું નથી. નારદજી રડ્યા છે, કહ્યું, તમે વિધુર થયા છો દેવનાથ, તમારું અપમાન માતાજી સહન કરી શક્યા નથી, એમણે શરીર બાળી દીધું છે. સતીએ દેહત્યાગ કર્યો છે, આદ્ય શક્તિનો નાશ ન થાય. સતી ગુપ્ત રીતે શિવમાં મળી ગયા છે. નારદજી કહે છે, આપ આ લોકોને સજા કરો. શિવજી કહે, મારે કોઈને સજા કરવી નથી. ગંગાજીને માથે રાખે તેને ક્રોધ આવે ખરો? શિવજી પરમાત્મા છે, તેને ક્રોધ ત્રાસ આપી શકે નહીં, તેમ તેને કામ પણ ત્રાસ આપી શકે નહીં. હરિ ઓમ.